નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય स उज्ज्वल भविष्यना मार्गे आग ते दिव्य भावनाति एक गायत्री महामन्त्र ॐ भूर्भुवः स्व तत्सवितुर्वारेण्य भर्गो देवस्य धीमहि धियोः प्रचोद આજનો ઋષિ સંદેશ છે સાધનાના ત્રણ અનિવાર્ય સોપાન દરેક સાધક માટે ત્રણ કાર્યો આવશ્યક છે એક આત્મબળ પ્રાપ્ત કરવા માટે દરરોજ પૂજા ઉપાસના કરવી પોતાના સંપ્રદાય અનુસાર પૂજા કરવામાં દરેક સભ્ય સ્વતંત્ર છે પરંતુ ગાયત્રી ઉપાસનાને પણ તેની સાથે જોડવી જરૂરી છે કારણ કે ઋષિઓએ ગાયત્રી જપને નિત્ય કર્મ માન્યું છે બીજું કે આ મહામંત્રમાં રહેલા ઉપદેશના આધારે સાંસ્કૃતિક પુનરુત્થાનનો સમગ્ર કાર્યક્રમ ચલાવવાનો એમાં આવે છે સદજ્ઞાનની નિરંતર વૃદ્ધિ કરતા રહેવાનું બીજું ત્યાગમય પ્રેમથી પરિપૂર્ણ વ્યવહાર આ બંને કાર્યક્રમોનું પ્રતિક ગાયત્રી સદજ્ઞાન અને યજ્ઞ ત્યાગમય પ્રેમ છે આ બંને પ્રતિકોને આપણી ઉપાસનામાં સ્થાન આપવું જોઈએ ભલે ચોવીસ વાર ગાયત્રી મહામંત્રના જપ કરીએ કે ત્રણ માળા કરીએ પણ પાંચ મિનિટ સુધી સુગંધિત અગરબત્તી કે ઘીનો દીપક પ્રગટાવવા જેવી નાની ઉપાસના કેમ ન હોય પરંતુ ગાયત્રી તથા યજ્ઞની પરંપરાને દરેક સભ્ય પોતાના દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ ભાવના સાથે ગાયત્રી મહામંત્ર જપવા જોઈએ જે ગાયત્રી મંત્ર જપીએ ત્યારે સવિતા નારાયણનું દિવ્ય તપ તેજ ઉર્જા મારા તનને મનને રોમે રોમને પાવન બનાવી રહી છે પુલકિત બનાવી રહી છે અને અમારા સર્વની બુદ્ધિને સન્માર્ગ તરફ ચલાવી રહી છે એવી દિવ્ય ભાવના સાથે આ ગાયત્રી મહામંત્રના જપ કરવામાં આવે મનોબળ પ્રાપ્ત કરવા માટે પોતાના વિચારો તથા કાર્યોને વધારે શ્રેષ્ઠ બનવા માટે નિત્ય પ્રયત્ન કરવો જોઈએ મનુષ્યને મળેલું ચિંતનનું કલ્પવૃક્ષની વાત કરી છે એક માણસ બીજે ગામ જઈ રહ્યો હતો તાપ તથા તરસથી વ્યાકુળ થઈને તથા થાકીને એક ઝાડના શીતળ છાંયે આરામ કરવા માટે આડો પડ્યો તે કલ્પના કરવા લાગ્યો કે જો અહીં પીવાનું પાણી હોત તો કેટલું સારું થા આવો વિચાર કર્યો ત્યાં જ પાણીનું ઝરણું ફૂટ્યું અને તેણે પાણી પીને તરસ છીપાવી પછી વિચાર કર્યો કે તેને કંઈક ખાવાનું હોત તો કેટલું સારું હતું એટલામાં જ એક સ્વાદિષ્ટ પકવાનોથી ભરેલો થાળ એની સામે આવી ગયો ભોજન કર્યા પછી તેણે વિચાર કર્યો કે હવે સુવા માટે જો એકાદ પલંગ મળી જાત તો મજા આવી જાત અને તરત જ એક પલંગ હાજર થઈ ગયો આ બધી ઘટનાઓથી તે ડરી ગયો અને વિચાર કર્યો કે અહીંયા કોઈ માયાવી રાક્ષસ તો નહીં હોય ને આવું વિચારતા જ એક રાક્ષસ પ્રગટ થયો મુસાફરે વિચાર કર્યો કે હવે તે ક્યાંક મને ખાઈ તો નહીં જાય ને આવું વિચારતા જ તે રાક્ષસ તેને ખાઈ ગયો વાસ્તવમાં તે વૃક્ષ કલ્પવૃક્ષ હતું જેની નીચે તે બેઠો હતો જે ઈચ્છા પ્રમાણે તરત જ ફળ આપતું હતું ભાઈઓ બહેનો મનુષ્યનું ચિંતન અને મનોબળ એક પ્રકારનું કલ્પ સકારાત્મક ચિંતન કરનાર માણસ પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી મોકલવામાં આવ્યો છે આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદભુત સંભાવનાઓ રહેલી છે તો આ સંદેશને આપ અણ સાંભળ્યો અણ સાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના ગ્રુપમાં સ્નેહી સ્વજનોમાં પણ ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ પ્રાર્થના સર જય શ્રી કૃષ્ણ જય માતાજી